તો સૌથી પહેલી ન્યૂઝ નીકળીને આવે છે મિત્રો કે વિશ્વ રેબી દિવસમાં ક્યારે ઉજવવામાં આવ્યો હતો અને રેબીસની રસીની શોધ કરેલી હતી આ વ્યક્તિએ અઢારસો ના રોજ તો લુઈસ પાશ્ચરની મિત્રો વાત કરી છે તો લુઈસ પાશ્ચર છે તો જે રોગ ફેલાય છે વિશ્વ રેબીઝ દિવસ જે ઉજવવામાં આવે છે એનું રીઝન છે કે કૂતરા અથવા તો કોઈ જાનવરના કરડવાથી જે ફેલાય છે આ રેબીસ નામનો રોગ અને જે વાયરસ ફેલાય છે તેને કહેવામાં આવે છે રેપ્ટો વાયરસ અને જે બીમારી થાય છે આના લીધે તેને હાઇડ્રોફોબિયા તરીકે ઓળખાય છે અને જે પણ વ્યક્તિને હાઇડ્રોફોબિયા થાય છે તેને પાણીથી બીક લાગે છે અને બે હજાર એકવીસની થીમ શું છે વિશ્વ રેબીસ દિવસની તો રેબીસ ફેક્ટ નોટ ફિયર બે હજાર એકવીસની થીમ છે અને બે હજાર એકવીસનું પંદરમું સંસ્કરણ છે વિશ્વ રેબીસ દિવસનું ત્યારબાદ મિત્રો સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે નાગાલેન્ડની મીઠી કાકડીને જીઆઈ ટેગ મળેલો છે મતલબ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળેલો છે રિસન્ટલી બે હજાર એકવીસની અંદર મતલબ સ્વીટ કુકુ કુકુમ્બર તરીકે ઓળખાય છે આ મીઠી કાકડી શા માટે આપવામાં આવ્યો છે તો તેનો લીલો રંગ અને તેમાં પોટિશ્યરની માત્રા સૌથી વધારે હોવાથી નાગાલેન્ડની મીઠી કાકડીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે શું છે તેની જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો આ રહ્યું નાગાલેન્ડ નાગાલેન્ડની આપેલી છે જીઆઈ ટેગ મીઠી કાકડીને તો જીઆઈ ટેગ કયા અધિનિ નિયમ મુજબ આપવામાં આવે છે તો ઓગણીસો નવાણું ના અધિનિયમ મુજબ અને ત્યારબાદ ભારતની અંદર સૌ વાર અમલમાં આવ્યું હતું જીઆઈટેગ કે કોઈ એક સ્પેસિફિક જગ્યા માટે જીઆઈ ટેગ આપવામાં આવે છે જે કોઈ સ્પેસિફિક જગ્યાએ કોઈ વસ્તુ ફેમસ હોય તેને ધ્યાનમાં રાખીને તે વસ્તુની મદદથી તે જગ્યા ઓળખાતી હોય તો તેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા મતલબ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે બે હજાર ત્રણના રોજ અમલમાં આવ્યું હતું જીઆઈ ટેગ આપવામાં આવશે આ દર વર્ષે

તો નેશનલ ક્રેડિટ ટ્રોપ તરીકે ઓળખાય છે એનસીસી સ્વરૂપ ભટનાગર એવોર્ડ લોકોને આપવામાં આવ્યો છે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આ તમામ અગિયાર વ્યક્તિઓ જે પુરુષ છે તેમાંથી એક પણ વ્યક્તિ મહિલા પુરસ્કાર આપવામાં આવ્યો નથી પણ યાદ રાખજો અને ઇનામ પેટે પાંચ લાખની રાશિ આપવામાં આવે છે અને ખાસ કરીને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે આપવામાં આવે છે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ જે સંસ્થા દ્વારા આપવામાં આવે છે તેનું નામ છે સી એસ આઈ આર મતલબ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે અને ટોટલ સાત ક્ષેત્રોની અંદર શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આપવામાં આવે છે અને ઇનામ પેટે પાંચ લાખની રાશિ આપવામાં આવે છે બે હજાર એકવીસમાં અગિયાર લોકોને મળેલા છે તમામ વ્યક્તિઓ પુરુષ છે અને પિસ્તાલીસ વર્ષ કે તેથી નાની ઉંમરના વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવે છે અને ખાસ કરીને આ એવોર્ડ મહત્વનો શું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એનું કારણ છે કે આના અધ્યક્ષ જે હોય છે તે પ્રધાનમંત્રી હોય છે એટલે આવનારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રશ્ન જરૂરથી પૂછી લેશે તો યાદ રાખજો ત્યારબાદ મિત્રો સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે વિશ્વ સ્તરીય ટી ટ્વેન્ટીમાં સૌથી વધારે ભારતમાં સૌપ્રથમ ખેલાડી કયો બન્યો છે જેણે સૌથી વધારે રન બનાવ્યા છે ભારત તરફથી તો નામ છે વિરાટ કોહલી વિશ્વનો નંબર ભારતનો નંબર વન ખેલાડી બન્યો છે બે હજાર એકવીસમાં ટી ટ્વેન્ટીમાં સૌથી વધારે રન મારવાવાળો

ટાર્ગેટ પણ નિશાનો લગાડી શકે છે આકાશ પ્રાઇમ ઓડિશાના ચાંદીપુરથી આનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે હવે વાત કરીએ છીએ ડીઆરડીઓ દ્વારા તો ડીઆરડીઓનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે સ્થાપના થયેલી છે ઓગણીસો ને અઠાવનના રોજ અને ચેરમેન છે જી સતીષ રેડ્ડી અને હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હીમાં આવેલું છે ડીઆરડીનું ક્લિયર ત્યારબાદ મિત્રો સેકન્ડ ન્યૂઝ આવે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે આવનારી ગુજરાત સરકારની તમામ એક્ઝામ માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો રહેશે તો આ પ્રશ્ન ઉપર સૌથી વધારે ફોકસ રાખજો તો ન્યૂઝ છે કે બે હજાર એકવીસમાં ગુજરાતમાં એકસઠ વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્પીકર બની છે તેનું નામ છે નીમાબેન આચાર્ય ગુજરાતના એકસઠ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વાર વિધાનસભાની એકમાત્ર મહિલા સ્પીકર બની છે આ નીમાબેન આચાર્ય વાત રીચે નિમા બેની તોારીયા નિમા બેન આચાર્ય 61 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ભારતની મતલબ ગુજરાતની સૌપ્રથમ મહિલા સ્પીકર બનેલી છે 14મી વિધાનસભાની સ્પીકર બનેલી છે અંજાર વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે નિમા બેન આચાર્ય જે અંજાર એક કચ્છમાં આવેલું છે અને ત્યાર બાદ પણ પ્રશ્ન પૂછી લે કે 2021 માં નવા સીએમ બનેલા છે ગુજરાતના નામ છે ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો ગુજરાતના કેટલામાં નંબરના સીએમ છે કોમેન્ટ જરૂરથી કરજો જેટલા પણ વધારે કોમેન્ટ આવશે તેનો મારા નેક્સ્ટ વિડીયોની સ્ટાર્ટિંગમાં તેનો નામ જરૂરથી બોલી તો કોમેન્ટ જરૂરથી કરજો તમામ સ્ટુડન્ટ્સ ત્યારબાદ મિત્રો સેકન્ડ ન્યૂઝ આવે છે કે આસામની જુડીમાં વાઇનને જીઆઈ જીઆઈટેક મળ્યો છે બે હજાર એકવીસની અંદર જુડીમાં વાઇનને મતલબ જે ચોખાની અંદરથી જે વાઇન મતલબ દારૂ બને છે જે ખાસ કરીને આસામની કોઈ એક પ્રજાતિ બનાવે છે તે પ્રજાતિનું નામ શું છે તો ડીસાવા નામની જે પ્રજા જનજાતિ છે તેના દ્વારા આસામની

નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કંઈક અલગ કરવાની કોશિશ કરી છે અને કોઈક નવા ટોપિક સાથે ગુજરાતની અંદર કોઈક નવો કરંટ અભેર્સ ડિટેલ વાઇઝ સમજાવવાની કોશિશ કરી છે એક અલગ અંદાજથી તો અમે શકો કે તમને પસંદ આવ્યું હશે આજનો વિડીયો ડેલી બેઝ ઉપર મારો વિડીયો જોવા માટે વિડીયોની નીચે લાઇક બટન પર ક્લિક કરો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય દરરોજ સવારે ચાર વાગે મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવું કમ્પલસરી છે તમારો કોઈ ડાઉટ હોય કોરો કોઈ સુજાવ હોય

શેર કરવા વિનંતી અને હું તમામ સોશિયલ મીડિયા સાઇટ ઉપર ઉપસ્થિત હું ટ્વિટર હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય અથવા ટેલિગ્રામ હોય મારી વેબસાઇટ પણ છે અને યુટ્યુબ ચેનલ ઉપર પણ હું એક્ટિવ છું ચોવીસ કલાક કોમેન્ટ જરૂરથી કરજો ચોવીસ કલાકની અંદર રિપ્લાય કરી હું આશા કરું કે આજનો દિવસ તમારો ખૂબ જ સરસ જાય તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લગ એન્ડ થેન્ક ફોર વોચિંગ ધ વિડિયો જય સ્વામિનારાયણ